ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાયને એક ખાનગી બાતમીદારથી એવી માહિતી મળી હતી કે ચાર વ્યક્તિઓ કે જેના નામ છે મોહમ્મદ નુસરત, મોહમ્મદ નુફરાન, મોહમ્મદ ફારિસ અને મોહમ્મદ રઝદીન, એ ચાર વ્યક્તિઓ મૂળ શ્રીલંકાના વતની છે, શ્રીલંકાના રહેવાસી છે અને આતંકવાદી પ્રતિબંધિત સંસ્થા ઇસ્લામિક સ્ટેટના સક્રિય સભ્યો છે અને એ ચાર લોકો સંપૂર્ણપણે આઈસીસની જે આઈડિયોલોજી છે એ આઈડિયોલોજીમાં રેડિકલાઇઝ થઈ ગયા છે અને ભારતમાં કોઈપણ જગ્યાએ આતંકવાદ કૃત્ય કરવા માટે એ લોકો આવવાના છે. કદાચ માહિતી મુજબ એ લોકો 18મી તારીખે અથવા 19મી તારીખે અમદાવાદ આવવાના છે, કાં તો હવાઈ માર્ગે આવશે અથવા રેલ માર્ગે આવશે. આ પ્રકારની માહિતી મળતાની સાથે જ ડીવાયએસપી શ્રી હર્ષ ઉપાધ્યાય એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડમાં ફરજ બજાવતા વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે આ ઇન્ફોર્મેશનનું શેરિંગ કર્યું, ઇન્ફોર્મેશનનું એનાલિસિસ કરવામાં આવ્યું અને આ બાતમી અનુસંધાને કરવાની થતી અલગ અલગ પ્રકારની કામગીરીની સ્ટ્રેટેજી બનાવવામાં. પ્રાથમિક માહિતીમાં એ લોકો કઈ રસ્તે આવવાના છે, કેટલા વાગે આવવાના છે એવી કોઈ ચોક્કસ માહિતી ન હોવાના કારણે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડના અલગ અલગ અધિકારીઓની નેતૃત્વમાં અલગ અલગ ટીમ્સ બનાવવામાં આવ્યું અને દક્ષિણ તરફથી આવતા તમામ રેલવે અને હવાઈ જહાજની વિગત ઉપલબ્ધ કરાવવામાં આવ્યું અને એ વિગત મળ્યા પછી તમામ પેસેન્જરોની લિસ્ટ, તમામ ટ્રેન્સના તમામ પેસેન્જરની લિસ્ટ, તમામ ફ્લાઇટ્સના તમામ પેસેન્જર લિસ્ટની એનાલિસિસ કરવામાં આવ્યું અને એ એનાલિસિસ કરતા 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 એક ટીમને સફળતા મળી અને આ ચાર લોકોના જે નામની માહિતી આપણને મળી હતી એક જ પીએનઆરમાં ચેન્નઈથી અમદાવાદ ઇન્ડિગો ફ્લાઇટ નંબર 6E848 ના જે પેસેન્જર લિસ્ટ છે એમાં એ લોકોના નામ મળી ગયા. માહિતી મુજબ એ લોકો શ્રીલંકાના હતા એટલે પછી અન્ય સિસ્ટર એજન્સીની મદદ લઈ કોલંબોથી પણ આ પ્રકારની વેરિફિકેશન કરવામાં આવ્યું અને ત્યાં પણ આપણને જાણવા મળ્યું કે આ ચાર લોકો એક જ પીનાર નંબરમાં કોલંબોથી ચેન્નઈ